સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ નદીઓના જળથી શિવજીને જળાભિષેક કરવાનો અનેરો મહિમા રહ્યો છે. શિવપુત્રી નર્મદાના જળથી શિવજીના અભિષેક માટે કાવડ યાત્રીઓએ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા નદીમાં સ્થાની ડૂબકી લગાવી કાવડમાં જળ લઈ કાવડ યાત્રા સાથે સુરત રવાના થયા. પરંપરા મુજબ આ કાવડ યાત્રીઓ મોટી સંખ્યામાં નર્મદા તટે આવી પહોંચ્યા હતા. નર્મદે હર અને હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં નર્મદા નદીના પવિત્ર જળ લઈ મહાદેવની આરતી સાથે કાવડ યાત્રા દશાશ્વમેઘ ઘાટથી પગપાળા લઈને રવાના થયા. शिव मित्र मंडल कावड़ की 35वीं कावड़ पद यात्रा है. शुरू में 1990 में पहले 11 कावड़ यहाँ लेके आए थे और अभी सैकड़ों में कावड़ चढ़ाई जाती है और सैकड़ों ग्रुप भी बन चुका है. सबसे पहले 11 कावड़ 1990 में ये सूरत का पहला एक ऐसा मंडल है जो सबसे पहले चालू हुआ और हजारों की संख्या में अभी सूरत में अलग अलग मंडल बन चुके हैं. ये 90 किलोमीटर की दूरी पर पैदल चलते हैं और नियम पालन करते हुए सूरत पहुंचते हैं और इनका फल मिलता है और श्रेष्ठ बिंदु महादेव का जो भी अभी तक जिसने भी कावड़ चढ़ाई उसकी हर मनोकामना पूरी हुई.